વેલકમ ટુ આઈસીએસ. આઈસીએસના ડિજિટલ પ્લેટફોર્મ પર હું ભારત મહેતા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ગણિતના વિષયની સાથે આજે હું તમારા માટે એક હજી નવું ચેપ્ટર લઈ આવ્યો છું. ચેપ્ટરનું નામ છે લસા અને ગુસા. લસા અને ગુસા જેને અંગ્રેજીમાં કહેવાય છે એલસીએમ અને એચસીએફ. એલસીએમ દેટ કોલ લીએસ્ટ કોમન મલ્ટિપ્લિકેશન એન્ડ એચસીએફ ઇટ મીન્સ હાઈએસ્ટ કોમન ફેક્ટર. લસા એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવ અને ગુસા એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ. હવે આની અંદર જે છે સામાન્ય અવયવ, આ જે બે શબ્દ છે એ શબ્દ સંખ્યાની થોડીક રમત છે. સંખ્યા એટલે જે મોટી સંખ્યા છે એના જેટલા અવયવ પડતા હોય એના અવયવ પાડવાના છે આપણે, અને એના રિલેટેડ જે ક્વેશ્ચન્સીસ આવે છે એ તમારે અહીંયા સોલ્વ કરવાના છે. એકચ્યુઅલી આ ચેપ્ટર ડાયરેક્ટ બી પૂછાય છે અને ઇનડાયરેક્ટલી ઘણા બધા ચેપ્ટર સાથે જોડાયેલું છે. એટલે કે અહીંયા આપણે સૌથી પહેલાં તો લસા અને ગુસા સોલ્વ કરવાની ટેકનિક શીખવી પડશે. ઘણી બધી ટેકનિક છે, અલગ અલગ રીતે આપણે લસા લાવી શકીએ છીએ. શોર્ટ ટેકનિકથી પણ લાવી શકીએ છીએ, મોઢે પણ લાવી શકીએ છીએ. ચાલો તો ક્વેશ્ચનની સ્ટાર્ટિંગ કરીએ છીએ. ક્વેશ્ચન છે તમારી સામે 204, 1190, 1445નો ગુસા શોધવાનો છે. હવે જો સંખ્યા બહુ મોટી છે, મેં તમને સ્ટાર્ટિંગમાં જ કીધું હતું કે ક્વેશ્ચન્સ જે બી પૂછાશે એ આપણે જે અત્યારે ટેકનિક શીખી ગયા તે નાની નાની સંખ્યાઓ હતી, પરંતુ ક્વેશ્ચન હંમેશા મોટી સંખ્યાથી આવશે. સંખ્યા જોઈને જ ઘણા લોકો ગભરાઈ જાય છે. પરંતુ એક વસ્તુ તમે ધ્યાન રાખો કે આપણે કોન્સેપ્ટને સમજ્યા છે, બેઝિકને, આપણે ટેકનિકની સાથે સાથે બેઝિક વસ્તુઓને સમજીએ છીએ. અહીંયા આપણે શોધવાનું છે ગુસા. ગુસાનું મિનિંગ મેં તમને સમજાવ્યો છે. ગુસા એટલે કે નાનામાં નાનું. હવે એટલું તો ક્લિયર છે આ ત્રણમાંથી 204 સૌથી નાનો છે, એટલે તમારો જે જવાબ હશે 204થી તો નીચે હશે. બીજી વસ્તુ, ગુસા છે એટલે બધાની અંદરથી કોમન તો નીકળતું હોવું જોઈએ, કોમન નીકળતું હોવું જોઈએ. અહીંયા જુઓ તો 17 છે. ઓકે, કોમન નીકળતી એવી આમાંથી સંખ્યા કઈ છે જે તમને જવાબ આપી શકે? હવે આનો ગુસા ડાયરેક્ટ શોધવા ન જ હોય, આપણી પાસે ચાર ઓપ્શન છે તો ઓપ્શન મેથડથી આ ક્વેશ્ચનને સોલ્વ કરાય. નાનામાં નાનો આ છે. હવે આમાંથી બીજી એક વસ્તુ કોમન નીકળશે એ જ ગુસા, કારણ કે નાનામાં નાનો 204 છે અને 204 તો ગુસા નથી. એટલે આના આપણે ફેક્ટર કરીશું, બધાને ફેક્ટર કરવાની જરૂર નથી. આના ફેક્ટર કરીશું, આના ફેક્ટરમાં જે જવાબ આવશે એમાંથી આપણો આન્સર, જો ઓપ્શનમાં જે હશે એ આપણો આન્સર થઈ જશે. ઓકે, તો 204ને ફેક્ટર કરીએ. 204ને ડાયરેક્ટ ફેક્ટર ન સમજાય તો તમે એટલું તો જો આ બેકી સંખ્યા છે. બીજી વસ્તુ 4ના ગુણકમાં છે, કારણ કે અહીંયા સૌથી વધારે જે યુઝ થશે ને, આ સૌથી વધારે યુઝ અહીંયા તમને ડિવિઝિબિલિટી રૂલનો થશે, જે મેં તમને શીખવાડ્યું છે. 2નો નિયમ, 3નો નિયમ, 4નો નિયમ, 5નો નિયમ, 7નો નિયમ, 6નો નિયમ, 8નો નિયમ, આ જે બધા નિયમો આપણે શીખી ગયા છે એનો મેક્સિમમ યુઝ આ ચેપ્ટરની અંદર છે. તો જોઈએ કેવી રીતે થાય છે. તો 4નો નિયમ મેં તમને સમજાવ્યો, તો છેલ્લી બે સંખ્યા જો 4 વડે ભાગી શકાય તો આ પૂરેપૂરી સંખ્યા 4 વડે ભાગી શકાશે. રાઈટ, છેલ્લી બે સંખ્યા 4 વડે ભાગી શકાય છે, તો એક ફેક્ટર આપણે 4 લઈ લઈએ. ઓકે, 4 એટલા માટે લઈએ છે કારણ કે મોટામાં મોટી સંખ્યાથી જેટલો ફેક્ટર થશે પછી આને હજુ સ્વતંત્ર ફેક્ટર તરીકે લઈશું. તો 4 વડે ભાગ ચાલે તો 5 6 20 અને 51, તો એક ફેક્ટર થઈ ગયો 51. આગળ જઈએ તો 51ને ફેક્ટર કરીશું, 17 3 51. ઓકે, 17 3 51 થાય છે. અને 4ના ફેક્ટર કરીશું 2 × 2. હવે જે બી તમારો જવાબ છે, આ બે એક અવિભાજ્ય સંખ્યા થઈ ગઈ, આ સ્વતંત્ર, આ સ્વતંત્ર, આ સ્વતંત્ર, બધા સ્વતંત્ર થઈ ગયા છે. હવે તમારા ઓપ્શનની અંદર જુઓ તો 17 એકમાત્ર ઓપ્શન છે જે આમાંથી આવશે. બાકી કોઈ પણ વસ્તુ આની અંદરથી ઇન્ક્લુડ થતી નથી, એટલે સીધો સીધો જવાબ થઈ ગયો 17. હવે ક્વેશ્ચનની અંદર તમારે કશું લાંબી રીત કરવા નથી, ન તો તમારે આ રીતે લખીને કોમન કાઢવાની જરૂર છે, કારણ કે આ રીતે કોમન કાઢવા જશો એટલે આ બધાના પાછા તમને ગુણાકાર ભાગાકાર આવડવા જોઈએ. આપણે સીધે સીધી ટેકનિક કરી છે અને એનું એકમાત્ર કારણ છે ગુસાના કોન્સેપ્ટના આપણે સમજ્યા છે. કોન્સેપ્ટ ક્લિયર હશે, સમય તમારો ચોક્કસ બચશે, અને ચોક્કસ સમય બચશે તો વધુ માર્ક્સ તમને મળશે જ. ઓકે, તો આ હતું આનું સોલ્યુશન, જવાબ છે 17. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈશું આગળ ફટાફટ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, અપૂર્ણાંક સંખ્યાઓ તમને આપેલી છે અને લસા શોધવાનો છે. આ ક્વેશ્ચન બી આપણે ઓપ્શનને જોતા ડાયરેક્ટ ઓપ્શનમાંથી કરી લઈશું. કેમ? કારણ કે લસા છે, લસાની અંદર જ્યારે અપૂર્ણાંકનો લસા શોધવાનો હોય તો શું કરવાનું છે એ બી કોન્સેપ્ટ તમને સમજાવ્યો છે. ઉપરનો લસા શોધો અને નીચેની સંખ્યાનો ગુસા. હવે ગુસા એટલે સૌથી નાની સંખ્યા હોય, સૌથી નાની છે અહીંયા 3, તો જવાબ તમારો જે બી હશે, કારણ કે નીચેની સંખ્યા ગુસા છે, તો જવાબ તમારો જે પણ હશે એ 3 અથવા 3થી નીચે. આ ઓપ્શન નહીં આવે, આ નહીં આવે, આ પોસિબલ છે ને આ પણ નહીં આવે.
આ હોઈ શકે છે, આ બંનેમાંથી એક છે. ચેક તમે કરી શકો છો, સમય ન હોય તો પછી આ વસ્તુને ટિક કરીને તમે આગળ જઈ શકો છો. અત્યારે આપણી પાસે સમય છે, શીખી રહ્યા છે તો પૂરેપૂરી રીતથી શીખવાનું. ઓપ્શન મેથડ તો છે જ, એને બી પ્રેક્ટિસ કરવાની છે, પરંતુ અત્યારે આપણે આનું ફૂલ સોલ્યુશન જોઈશું કેવી રીતે થાય છે. ચાલો, તો ઉપરની સંખ્યાઓનો લસાઅ કરવાનો છે, લસાઅ કરવાથી પ્રેક્ટિસ બી થઈ જશે. તો આ બધાનો લસાઅ શું થાય જો, તો એક તો બધામાંથી કોમન નીકળી જાય છે, બે આમાંથી કોમન નીકળી જાય છે, એટલે હવે આપણી પાસે એક આ રહે છે ને એક આ રહે છે, તો 5 × 20 આપણો લસાઅ થઈ ગયો. આ એક અલગ મેથડથી મેં કર્યું છે, તમે કોમન રીતે બી કરી શકો છો, ઘડિયાવાળી મેથડથી બી કરી શકો છો. 5 સૌથી મોટો છે, 5નો ઘડિયો બોલીશું, 5 × 5 બધાથી ન ભાગી શકાય, 5 × 2 = 10 બેથી ભાગી શકાય પણ 4થી ન ભાગી શકાય, 5 × 3 = 15 4થી ન ભાગી શકાય, 5 × 4 = 20 4થી બી ભાગી શકાય, 2થી પણ ભાગી શકાય, 5થી બી ભાગી શકાય ને 1થી. એટલે ઉપર તો 20, અંશનો જે જવાબ છે 20, અહીંયા છે ઓલરેડી 20. નીચે જોઈએ તો આ બધાની અંદરથી કોમન 3 નીકળી જ જાય છે, 3 નીકળે છે એટલે ગુસા થઈ ગયો 3, એટલે આપણો ઓપ્શન સી સાચો છે. ફરીથી એકવાર ઓપ્શન મેથડ બતાવી દઉં છું. લસાઅ આપણે શોધવાનો છે અપૂર્ણાંકનો, એટલે ઉપરનો શું થાય લસાઅ, છેદનો શું થાય ગુસા. ગુસા એટલે નાનામાં નાની સંખ્યા. તો આ 3માં નાનામાં, આ 4માં નાનામાં નાની 3 છે, એટલો તો ક્લિયર છે કે જવાબ 3થી મોટો નથી થવાનો. આ ઓપ્શન કેન્સલ, આ ઓપ્શન કેન્સલ, અહીંયા જ 3 દેખાય છે, દેટ મીન્સ આ આપણો આન્સર થઈ ગયો. ઓકે, કોઈપણ પ્રકારના કેલ્ક્યુલેશન કર્યા વગર સીધા લોજિકથી આપણા ક્વેશ્ચનને સોલ્વ કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુસાઅ શોધો. અગેઇન ગુસાઅ છે, ઓપ્શન્સ અલગ છે, ક્વેશ્ચન પણ અલગ છે. ગુસાઅ શોધવાનો છે એટલે શું થાય, ઉપરની સંખ્યાનો ગુસાઅ શોધવાનો. અપૂર્ણાંકનો ગુસાઅ છે એટલે ઉપરની સંખ્યાનો ગુસાઅ, તો નીચેની સંખ્યાનું શું થાય લસાઅ. હવે ઉપરની સંખ્યામાં નાનામાં નાનું છે 2, એટલે જવાબ તો જે છે 2થી મોટો નથી હોવાનો. અહીંયા પણ 2 છે, અહીંયા પણ 2 છે, એટલે આ 2 ઓપ્શન તો ક્લિયરલી કેન્સલ છે. હવે જોઈએ નીચેની સંખ્યા, ઉપર ગુસાઅ હોય તો નીચે શું આવે લસાઅ. લસાઅ એટલે મોટામાં મોટી સંખ્યા જનરલી, અહીંયામાં મોટામાં મોટી સંખ્યા છે 81. તો જવાબ જે બી હશે 81 અથવા 81થી મોટો હશે, પરંતુ એનાથી નીચે તો ન હોય, એટલે ઓપ્શન એ પણ નીકળી ગયો, સીધો જવાબ થઈ ગયો ઓપ્શન બી. આ આપણે ઓપ્શન મેથડથી કરી લીધું છે, બરાબર છે. હવે જોઈએ આખી લોંગ ટેકનિકથી કેવી રીતે થાય છે, કારણ કે લસાઅ અને ગુસાઅની પ્રેક્ટિસ તો કરવી પડશે. તો પહેલાં આનું લસાઅ ગુસાઅ લઈ લઈએ. તો ગુસાઅ જો તો 2 જે છે બધામાંથી 2 કોમન નીકળી જાય છે, એટલે એ જ આન્સર થશે. લસાઅની વાતચીત કરીએ તો 3, 9, 81, 27 બહુ વધારે તમારે ગુસાઅ કાઢવાનો નથી આવવાનો, ક્યાંય બી જ્યાં બી આવશે ત્યાં લસાઅ કાઢવાનો આવશે, એટલે વધારેમાં વધારે પ્રેક્ટિસ તમારે લસાઅની કરવી પડશે. જો 3 81માંથી કોમન, મોટીમાં મોટી સંખ્યા પકડી લો, 3 81માંથી કોમન નીકળે છે, 9 બી 81માંથી કોમન નીકળે છે, અને 27 પણ 81માંથી કોમન નીકળે છે, એટલે આ જ આપણો લસાઅ થઈ જાય. તો 81 આપણો લસાઅ છે અને 2 આપણો ગુસાઅ છે, એટલે જવાબ થઈ ગયું 2/81. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈશું. નાનામાં નાનો અપૂર્ણાંક કે જેને આટલા વડે ભાગી શકાય. નાનામાં નાનો, નાનામાં નાનો શબ્દ એટલે શું થાય લસાઅ. જો અહીંયા શબ્દ હોય મોટામાં મોટો એટલે શું કરવાનું ગુસાઅ. ઇન શોર્ટ અહીંયા જો ક્વેશ્ચનમાં ક્યાંય લસાઅ નથી લખ્યું, અપૂર્ણાંક તો ઓલરેડી આ 3 અપૂર્ણાંક આપેલા છે, થી ભાગી શકાય એટલે કે આ જે 3 સંખ્યાઓ છે, આ 3 સંખ્યાઓનો તમારે લસાઅ શોધવાનો છે. કેવી રીતે આપણે નક્કી કર્યું, અહીંયા શબ્દ છે નાનામાં નાનો, જો અહીંયા શબ્દ હોત મોટામાં મોટો, તો આ 3 સંખ્યાનો આપણે શું કરવાનો હોય ગુસાઅ શોધવાનો. ચાલો, તો સૌથી પહેલાં અપૂર્ણાંકનો લસાઅ શોધવાનો છે, તો શું કરવાનું છે, ઉપરની સંખ્યાનો લસાઅ, નીચેની સંખ્યાનો ગુસાઅ. તમને સમય આપું છું, ઓપ્શન પરથી જાતે ફાસ્ટ પહેલાં સોલ્યુશન લાવી દો કે આવી જાય છે. જનરલી ઓપ્શન તમને આ જ રીતે એક્ઝામની અંદર આપવામાં આવશે, જેનાથી ઝડપથી તમે ક્વેશ્ચન સોલ્વ કરી શકો, કારણ કે એક્ઝામિનર બી આ બધી ટ્રીક જાણે છે, અને આ બધી ટ્રીકનો યુઝ તમે જાણો છો કે નહીં, બેઝિક કોન્સેપ્ટ તમે જાણો છો કે નહીં, એ જ એક્ઝામિનર જાણવા માંગે છે, અને એના માટે જ થઈને આ કોન્સેપ્ટ એક્ઝામની અંદર મૂકવામાં આવે છે. ચાલો, ફટાફટ તમારું સોલ્યુશન આવી ગયું હશે, તો જોઈ લઈએ. ગુસાઅ એટલે નાનામાં નાની સંખ્યા, નીચેમાં નાનામાં નાની સંખ્યા 7 છે, એટલે જવાબ તમારો 7 અથવા 7થી નીચે હશે. આ ઓપ્શન પોસિબલ છે, આ નથી, આ નથી, આ નથી, એક જ સીધો આન્સર થઈ ગયો 30/7. સીધે સીધો ઓપ્શન પરથી આ ક્વેશ્ચન આપણે સોલ્વ કરી લીધો છે. જોઈ લઈએ, નીચેનો ગુસાઅ તો 7 છે લોંગ મેથડથી, તો 6, 5, અને 10. ઓકે, 6, 5, અને 10, તો 5 ઓલરેડી 10ની અંદર આવી જાય છે. ઓકે, હવે 10ના જો આપણે આમાંથી આ કોમન નીકળી જાય છે, અને આ બંનેમાંથી 2 પણ કોમન નીકળી જાય છે, એટલે આમાંથી 2 કાઢીશું તો 3 થઈ જશે, આમાંથી 2 કાઢીશું તો 5 થઈ જશે. ઓકે,
મોટી સંખ્યા છે 10, આ બંનેમાંથી જે જે કોમન નીકળે કાઢી લખો, જેમ કે આ 5 આમાંથી કોમન નીકળી ગયું છે અને આમાં બંનેમાંથી 2 કોમન નીકળે છે તો અહીંયા રહે છે 3 અને અહીંયા રહે છે 10, 5 પૂરેપૂરા નીકળી ગયા તો એને પૂરેપૂરા કાઢી નાખો, 6 પૂરેપૂરા નથી નીકળતા તો એનો જે ભાગ બહાર નીકળે છે, ન સમજાય તો ફરીથી જુઓ, 5 જે છે આમાંથી પૂરેપૂરો નીકળી ગયો એટલે એને તો કાઢી નાખો, હવે રહ્યા 6 અને 10, આ બંનેમાંથી 6 પૂરેપૂરો નીકળે છે કોમન, નથી નીકળતો, તો 6નો કયો ભાગ નીકળે છે, તો 6નો 2 ભાગ, એટલે કે 2 તરી 6 થાય છે, તો બંનેમાંથી 2 કોમન નીકળે છે એને કાઢી નાખો તો હવે વધશે શું 3, અહીંયા શું વધે છે 10, આ ગુણાકાર જ તમારો લસા. આ મોઢે કરવાની ટેકનિક માટે તમને સમજાવું છું, લખીને તો તમે કરી જ લેવાના છો, પણ જ્યારે મોઢે કરવું હોય તો નાની નાની બાબતોને તમે ધ્યાનમાં રાખશો તો આરામથી જવાબ આવી જશે. તો જવાબ છે 30/7, ઓલરેડી ઓપ્શન મેથડથી આપણે આ જવાબ લાવી ચૂક્યા છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈશું આગળ. નેક્સ્ટ ક્વેશ્ચન છે 1.75, 5.6 અને 7નો ગુસાઅ શોધવાનો છે. ગુસાઅ એટલે નાનામાં નાની સંખ્યા, પરંતુ અહીંયા જુઓ, અહીંયા તમને ક્વેશ્ચન પોઈન્ટની અંદર છે, તો સૌથી પહેલાં આના પોઈન્ટ કાઢીશું. પોઈન્ટ કાઢીએ તો આ થશે 175, આ થશે 56, આ અને 56 પણ લખી શકો છો અથવા 560 પણ લખી શકો છો, આ છે 70 અથવા 700. ઓકે ચલો, હવે આનો તમારે ગુસાઅ કાઢવાનો છે. તો ગુસાઅની અંદર જો તો ઓપ્શનની અંદર 7 છે અને 35 છે, બંને છે, તો આનો પહેલાં ગુસાઅ કાઢી લે ફેક્ટરાઇઝેશન મેથડથી. આને હું 175 લઉં છું, આને 56 લઉં છું અને આને 70 લઉં છું. ઓકે, 7 એટલે 70, અથવા 7 પણ તમે ગણી શકો છો. ચાલો નાનામાં નાની સંખ્યા જ ગણી લઈએ જેથી ગુસાઅ શોધવામાં ઇઝી રહે. તો ગુસાઅ શોધવામાં જોઈએ તો ગુસાઅ એટલે કે નાનામાં નાની સંખ્યા 7 છે, એટલે તમારો જવાબ 7 અથવા 7થી નીચેનો હોવો જોઈએ. 7 અથવા 7થી નીચે, તો આનો ફેક્ટર તો થઈ ગયો 7, આની અંદરથી બી 7 કોમન નીકળે છે, 7 8 56, આ 7 1 7, આમાંથી કોમન કાઢીએ તો શું થશે, તો 7 નીકળે છે કે નહીં, 5 તો નીકળે છે એટલે 5 તો કાઢી નાખીએ, તો અહીંયા જે જવાબ આવશે તે 5 3 15 અને બીજા 35, એટલે 5 7 35, અહીંયા આવે છે 37 આપણો જવાબ, સોરી 37 નહીં 35, 35 જવાબ આવે છે. 35ના જે ફેક્ટર કરીશું તો 7 અને 5 થાય છે. હવે 3એ 3માં જુઓ, આ 3એ 3માં 7 કોમન નીકળે છે એટલે તમારો ગુસાઅ તો તમને મળી ગયો છે 7, એટલે કે આ 2 વસ્તુ તો નીકળી ગઈ છે ક્લિયરલી. હવે બીજું જે વસ્તુ અહીંયા જોવાની છે એ છે કે અહીંયા મેક્સિમમ પોઈન્ટ પછી જેટલી ડેસિમલ સંખ્યા હોય એનો મેક્સિમમ ગણાય. જેમ કે અહીંયા પોઈન્ટ પછી 2 સંખ્યા છે, અહીંયા 1 જ છે, અહીંયા કોઈ નથી. પોઈન્ટ પછી અહીંયા 2 સંખ્યા છે ને, જેટલી મેક્સિમમ, માની લો કે કોઈ એક સંખ્યા પોઈન્ટ પછી 3 હોય, તો તમારે બી ગુસાઅની અંદર પોઈન્ટ પછી 3 સંખ્યા આપવી પડે. બસ આ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, બાકી બધામાં નાનું લેવું પડે, પણ દશાંશ જે હોય એ મેક્સિમમ લેવો પડે. મેક્સિમમ જે દશાંશ હશે એ ગુસાઅની અંદર ગણાય. તો અહીંયા જે ગુસાઅ છે એમાં મેક્સિમમ દશાંશ પછી 2 પોઈન્ટ છે, આપણો જે ગુસાઅ આવેલો છે 7, તો એ 7 પોઈન્ટ પછી 2માં લખવા પડે. તો પોઈન્ટ પછી 2માં કેવી રીતે લખાય, 0.07, આ એનો પ્રોપર ફોર્મ થઈ ગયું. તો આ 3એ 3નો જે ગુસાઅ છે 0.07, દેટ ઇઝ ઓપ્શન એ. ફરીથી યાદ રાખો, ગુસાઅ છે તો ગુસાઅમાં દશાંશ પછી જે મેક્સિમમ સંખ્યા લેવી પડે, અહીંયા મેક્સિમમ 2 સંખ્યા છે દશાંશ પછી, અહીંયા 1 જ છે અને અહીંયા કોઈ નથી, 0 છે. તો મેક્સિમમ 2 છે એટલે દશાંશ પછી 2 સંખ્યા તો લેવી જ પડે, એટલે આ ઓપ્શનના ઓપ્શન તો એમને એમ કેન્સલ થઈ જાય છે જો તમે આ મેથડથી કરો તો. પરંતુ અહીંયા 2 સંખ્યા છે 7 અને 3.5, તો એનો ગુસાઅ આપણે કાઢવો પડે. તો મેં અહીંયા શું કર્યું છે, પોઈન્ટ વગરની સંખ્યા લખી લીધી, આને લખવાની કોઈ જરૂર નથી, તમે આ રીતે કરી શકો છો. નાનામાં નાની સંખ્યા 7 છે, 7 અથવા નીચે, 3.5 જે છે એ 7થી નીચી સંખ્યા છે, એટલે તમારે ડિટેલ એનું સોલ્યુશન લેવું જ પડશે, ગુસાઅ કાઢવો જ પડશે. ઓકે, ડાયરેક્ટ ક્વેશ્ચન આખો આખો ઓપ્શન પરથી થાય એવું નથી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈશું. નેક્સ્ટ ક્વેશ્ચન છે અગેન 0.54, 1.8, 7.2નો ગુસાઅ શોધો. ગુસાઅ શોધવાનો છે. હવે અહીંયા ઓપ્શન જો, ઓપ્શન બધા નજીક એક જ છે 18, તો અહીંયા સીધે સીધો ઓપ્શનનો સીધો સીધો જે દશાંશનો કોન્સેપ્ટ મૂકી દઈએ તો અહીંયા દશાંશ પછી 2 પોઈન્ટ છે, અહીંયા 1 જ છે અને અહીંયા 1 જ છે, મેક્સિમમ 2 છે, એટલે તમારો જે ગુસાઅનો જવાબ છે એ કેવો હોવો જોઈએ, પોઈન્ટ પછી 2 સંખ્યા, આમાં છે નથી, આમાં છે તો હા છે, આમાં છે નથી, આમાં નથી, સીધે સીધો જવાબ થઈ જાય છે 0.18. હવે તમે આને સોલ્વ કરીને ગુસાઅ બી લાવશો તો બી જવાબ તો 18 આવી જવાનો છે માની લો, પણ પોઈન્ટનું ઓપ્શન તો બધા 18ના જ છે,
પોઈન્ટ લખવાનું છે, એટલે તમે જે આનો ગુસ્સા શોધશો એ ગુસ્સા શોધવાનો ટાઈમ છે વેસ્ટ છે, ટોટલી કોઈ જ કામનો નથી. કારણ કે જવાબ તો 18 જ આવશે પોઈન્ટ કાઢ્યા પછી. પોઈન્ટ કાઢ્યા પછી તમારે જે પોઈન્ટ મૂકવાના છે એના માટે દશાંશનો કોન્સેપ્ટ તમને ખબર હોવો જોઈએ, જે મેં તમને બતાવી દીધો છે. એટલે સીધે સીધો અહીંયા જવાબ ઓપ્શન જોતાની સાથે આપણે આપી દીધો છે, ઓપ્શન બી. ચલો, ન સમજાય તો વિડીયોને ફરીથી રિવાઇન્ડ કરીને જુઓ, સમજાઈ જશે. નેક્સ્ટ પોઈન્ટ તરફ જઈએ છે. નેક્સ્ટ પોઈન્ટ છે આ રીતે, આ એક સંખ્યા છે, આ બીજી સંખ્યા છે અને આ ત્રીજી સંખ્યા છે. આ ફેક્ટરાઇઝેશન કહેવાય, ફેક્ટર મેથડ છે. લસા શોધવાનું છે, લસા શોધવાનો છે તો લસાની અંદર યાદ રાખો મેક્સિમમ ઘાત, અહીંયા ઘાત સ્વરૂપે છે તો મેક્સિમમ ઘાત લેવાની છે. ગુસ્સા હોય તો ઓછામાં ઓછી ઘાત અને જે બધામાં કોમન નીકળતું હોય એ તમારે લેવાનું છે. ઓકે, તો જુઓ, બે આવી જાય છે, ત્રણ પણ આવી જાય છે, પાંચ પણ છે અને અગિયાર. પહેલી સંખ્યાના તો બધા લખી જ દેવાના છે. બે આવી ગયું, ત્રણ આવી ગયું, પાંચ, સાત નથી આવ્યું એટલે સાત એડ કરવા પડશે. અહીંયા સાત, અગિયાર તો આવી ગયું એટલે લખવા જ પડશે. આની વાત કરીએ તો બે આવી ગયું, ત્રણ આવી ગયું, પાંચ, સાત, અગિયાર, બધા જ આવી ગયા છે. હવે ઘાત મૂકવાની છે. તો જો પહેલી વસ્તુ તો છે ઓપ્શન એલિમિનેટ કરતા જાઓ, વન ટુ થ્રી ફોર ફાઇવ, પાંચે પાંચ વસ્તુ આવવાની, એટલે આ ઓપ્શન તો કેન્સલ, આ ઓપ્શન કેન્સલ, આ બંનેમાં પાંચ છે એટલે હવે ઘાત મૂકવાની છે. ઘાત બેની જોઈશું, આ ત્રણેમાં મેક્સિમમ કોની છે, આની નથી, આની નથી, આની મેક્સિમમ છે બેની પાંચ ઘાત. એટલે જવાબ તો આપણને મળી ગયો છે ઓપ્શન ડી, બેની પાંચ ઘાત. ફાઇનલ સોલ્યુશન લઈએ તો ત્રણની કેટલી ઘાત છે, ત્રણની અહીંયા બે છે, અહીંયા ચાર છે, અહીંયા ત્રણ છે, તો મેક્સિમમ ઘાત છે ત્રણની ચાર ઘાત, તો એ અહીંયા આપણે લઈશું. પાંચની એક, બે, ત્રણ, મેક્સિમમ ત્રણ ઘાત છે એટલે ત્રણ જવાબ. સાતની આમાં નથી, આમાં એક જ છે અને આમાં બે છે, તો બે આપણો જવાબ થશે. અગિયાર આમાં એક જ છે, આમાં નથી અને આમાં પણ એક જ છે, એટલે અગિયાર અગિયાર જ લખાશે અથવા અગિયારની એક ઘાત. આ તમારો સાચો જવાબ છે. ઓલરેડી ઓપ્શન ડી સેમ જ જવાબ બતાવે છે. તો આ હતું આનું સોલ્યુશન. ગુસ્સા જોઈએ તો ગુસ્સાની અંદર જે નાનામાં નાનું કોમનમાં કોમન છે, જેમ કે આ બધાની અંદર બે, ત્રણ, પાંચ અને અગિયાર છે, આનો જ ગુસ્સા શોધીને બતાવું છું તમને. બે લખીશું, ત્રણ લખીશું, પાંચ લખીશું, અગિયાર લખીશું, જે પહેલી સંખ્યા છે લખી દો. હવે જુઓ તો આની અંદર સાત છે, અગિયાર નથી, એટલે અગિયાર નીકળી જાય. સાત આમાં છે પણ આમાં નથી, એટલે એ તો લખવો જ નહીં, લખાય જ નહીં. હવે આની વાતચીત કરીએ તો બે, ત્રણ, પાંચ, સાત તો નીકળી ગયો, અગિયાર બી નીકળી ગયો. હવે તમારો જે ગુસ્સા છે એમાં ત્રણ જ આંકડા હશે, એટલે ઓપ્શન જો ગુસ્સા કાઢવા માટે આ નીકળી જાય અને આ નીકળી જાય. ફોર ગુસ્સા, હું HCF બતાવું છું ગુસ્સા. ઓકે, હવે ગુસ્સા માટે ઘાત મૂકીએ તો નાનામાં નાની બેની, આમાં ત્રણ છે, આમાં ચાર છે, આમાં પાંચ છે, નાનામાં નાની ઘાત છે ત્રણ, તો અહીંયા લખીશું ત્રણ. ત્રણની નાનામાં નાની ઘાત તો અહીંયા છે બે, અહીંયા છે ચાર, અહીંયા છે ત્રણ, તો નાનામાં નાની ઘાત છે બે, અહીંયા લખીશું. પાંચની એક, આમાં છે બે, આમાં છે ત્રણ, નાનામાં નાની ઘાત છે અહીંયા, તો એક. તો આ આપણો આન્સર થઈ ગયો, ત્રણની બે, બેની ત્રણ ઘાત, ત્રણની બે ઘાત ને પાંચની એક ઘાત, આ ગુસ્સા થઈ ગયો. ઓલરેડી જુઓ ઓપ્શન એ તમને આપેલો જ છે. એટલે ઘણીવાર ક્વેશ્ચનની અંદર ઓપ્શન તમને HCFનો બી આપેલો હોય અને LCMનો બી આપેલો હોય છે. અહીંયા તમારે શોધવાનું શું છે એ જાણવું બહુ જરૂરી છે. લસાની જગ્યાએ જો તમને નાનામાં નાનું શબ્દ કહી દે તો તમારે લસા જ શોધવાનો છે, મોટામાં મોટો શબ્દ કહી દે તો ગુસ્સા જ શોધવાનો છે. ઓકે, ક્લિયર? ચાલો, તો લસા અને ગુસ્સા બંને આપણે આની અંદર શોધીને તમને બતાવ્યું છે. ICS તરફથી આ બધા કોર્સીસ જે છે તમને પ્રોવાઈડ થાય છે. જેને જે કોર્સમાં ઇન્ટરેસ્ટ હોય એ કોર્સ તમે અહીંયાથી ઉપલબ્ધ કરી શકો છો. ઓકે, થેન્ક યુ ફોર ધ વિડીયો. Keep learning, keep educating, because as we all know, education is life itself. Thank you.